ધોરાજીના સર્કિટ હાઉસ પર આજ રોજ યુથ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં ધોરાજી ઉપલેટાના કાર્યકરો, હોદ્દેદારો અને પ્રભારીની ખાસ ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ધોરાજીના સર્કિટ હાઉસ પર આજ રોજ યુથ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં ધોરાજી ઉપલેટાના કાર્યકરો, હોદ્દેદારો અને પ્રભારીની ખાસ ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. આવનારી વિધાનસભા 2019ની ચૂંટણી સંદર્ભે અને યુથ કોંગ્રેસ સમિતિ વધુ મજબૂત બને તે માટે લોકો વધુ ને વધુ જોડાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંગઠનના પાયાના પથ્થર એવા યુથ કોંગ્રેસના નવા હોદ્દેદારો અને આગેવાનોની નિમણૂક કરવામાં આવી હતી. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ધોરાજી ઉપલેટાના કાર્યકરો, હોદ્દેદારો અને પ્રભારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ધોરાજી ઉપલેટા વિધાનસભા રાહુલજીનો જે પાયલોટ પ્રોજેક્ટ છે, શક્તિ પ્રોજેક્ટ એટલે શું છે કે જેમાં 18 વર્ષથી ઉપરના જે મતદારો હોય એમને એક શક્તિ પ્રોજેક્ટમાં જોડવાનું, એને અનુસંધાને આજે ધોરાજી ઉપલેટામાં એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં આવનારા દિવસોમાં ધોરાજી ઉપલેટામાંથી 1000 કરતા વધારે લોકો જોડાય એ અભિયાનની શરૂઆત કરવા માટે આજે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારીશ્રીઓ સાથે મેં આજે મીટિંગનું આયોજન કર્યું હતું અને આવનારા દિવસોમાં જે વિધાનસભાની જે નિમણૂકો હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, કોઈ પણ જગ્યાએ નિમણૂકો જ આપવાની હોય તે બાબતે એક ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસનું સંગઠન વધુ ને વધુ રીતે મજબૂત કરવામાં આવે એ બાબતે આજે મીટિંગ આયોજન થયું. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.